ધોરણ બે વિષય ગણિત પાઠ પાંચ પેટર્ન. તો જુઓ બાળકો, ટેક્સ્ટ બુકમાં તમારે પાઠ પાંચ ખોલવાનો છે. જુઓ અહીંયા લખ્યું છે, બિન્ની અને ગિન્ની ઘેર જઈ રહી હતી. રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા. તેમાં વાપરેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી. તેમણે આ મુજબ જોયું. તો જુઓ અહીંયા, તમે ઘરે જાઓ તો તમે રસ્તામાં જુઓ છો, જેને આપણે બ્લોક કહીએ છીએ, રસ્તામાં બધા ફરિયામાં નાખેલા હોય છે. તો જુઓ અહીંયા બે પ્રકારના જુદા જુદા બે ત્રણ કલર ડિઝાઇનની અલગ અલગ લાદીઓ છે અહીંયા. પછી ઘેર જઈને તેણે દોરડા પર લટકતી મમ્મીની સાડી જોઈ, તો તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી. તમે પણ તમારી ઘરે મમ્મીની સાડી જોઈ હશે, તો એમાં પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇન હોય છે. પછી સાંજે તેઓ બગીચામાં રમતી હતી, તો ત્યાં તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ. તો જુઓ આ જાળી છે, આવી જાળી આપણા ઘરે પણ હોય છે. તો જાળી સામે જોઈને બિન્નીએ કહ્યું કે આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓથી જુદા જુદા પ્રકારની પેટર્ન બની છે. તો જુઓ જે આ જાળી છે, ડિઝાઇન એની એ છે, પણ અલગ રીતે એની પેટર્ન બનાવેલી છે. તો આપણે આવી ઘણી પેટર્ન લાદી પર, કપડાં પર, શેતરંગી પર બધે જોઈએ છે. તો હવે આગળ જુઓ, ભોલું બિન્નીની માતાની સાલનો એક ભાગ ખાઈ ગયો. હવે જે આ બિન્ની હતી ને એની મા હતી. ભોલું કોણ છે? ઉંદર. તો કહે છે કે એની મમ્મીની સાડીનો એક ટુકડો ખાઈ ગયો. તો અહીંયા ચિત્ર આપેલું છે, તો જુઓ એમાં આ એક ધાર, એક ટુકડો તૂટેલો છે, અને અહીંયા બાજુમાં ચાર અલગ અલગ ટુકડા આપેલા છે. તો જુઓ અહીંયા લખ્યું છે કે ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધબેસતો આવે છે તે શોધવામાં બિન્નીને મદદ કરો. તો જુઓ અહીંયા ડિઝાઇન આપેલી છે, ચાર ચાર વર્ક્સ કરેલા છે જોડે જોડે. જુઓ હવે બાજુમાં જુઓ, અહીંયા ચાર અલગ અલગ ટુકડા આપેલા છે. તો જુઓ અહીંયા એક એક બોક્સ અલગ અલગ રીતે ગોઠવેલા છે. અહીંયા બે બે ગોઠવેલા છે, અહીંયા આમ સીધી લાઇન છે, અને આ છેલ્લું બોક્સ છે એમાં ચાર સાથે ગોઠવેલા છે. તો જુઓ અહીંયા ચિત્રમાં પણ એ જ છે. તો આપણે આની સાથે કયો ટુકડો આવશે? આ છેલ્લો. હવે આગળ જુઓ, અહીંયા લખ્યું છે માધવ દરવાજા પર આ જે અહીંયા ચિત્ર છે એનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે. તો તમે અનુમાન કરી શકો કે આમાંથી અલગ અલગ કઈ પેટર્ન બનશે અને કઈ પેટર્ન નહીં બને. તો જુઓ અહીંયા અલગ અલગ પેટર્ન આપેલી છે બધી, જે અહીંયા ઉપર આપી છે એવી જ અહીંયા અલગ અલગ પેટર્ન છે. તો આ બધામાંથી તમારે કઈ પેટર્ન આનાથી બનશે અને કઈ આનાથી નહીં બને તે જોવાનું છે. ને જે પેટર્ન બની શકતી નથી એના પર આપણે ચોકડી મારીશું. તો જુઓ આ પહેલી પેટર્ન છે. તો જુઓ સેમ ઉપર આપેલી છે એવી જ દેખાય છે. પછી આ બાજુની પણ જુઓ, એ પણ એવી જ છે. હવે અહીંયા નીચેની જુઓ, છેલ્લી, એ પણ એના જેવું જ છે. વચ્ચે લીટીને આજુબાજુ રાઉન્ડ કરેલા છે. હવે આ વચ્ચેની જુઓ, આ જે વચ્ચેનો ભાગ છે એ આ પેટર્નમાં છે, પણ જે આ સાઈડના રાઉન્ડ છે એ આમાં નથી, એટલે આપણે એના પર ચોકડી મારીશું. હવે એની બાજુની આ જુઓ, અહીંયા પણ જે આમ સીધું છે એ અહીંયા છે અને બાજુમાં રાઉન્ડ છે. તો જુઓ અહીંયા બે બાજુ બે રાઉન્ડ હતા, પણ અહીંયા એક જ છે, એટલે આ આનાથી અલગ છે. આવી પેટર્ન આનાથી બનશે નહીં. તો આપણે એની પર પણ ચોકડી મારીશું. હવે નીચે ખાલી ખાના ભરીને પેટર્ન પૂરી કરો. હવે જુઓ અહીંયા કલર કરેલા છે, તો તમારે આ જ રીતે અહીંયા નીચે ખાલી બોક્સમાં કલર કરવાના છે. હવે આગળ પાંદડાની પેટર્ન. તો જુઓ અહીંયા પાંદડા અલગ અલગ રીતે ગોઠવેલા છે, બધી જ લાઇનમાં અલગ અલગ રીતે ગોઠવ્યા છે અને જુદી જુદી પેટર્ન બનાવેલી છે. તો તમારે પણ તીરનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન તમારી નોટબુકમાં બનાવવાની છે. તમારે પાંદડાને બદલે તીરનો ઉપયોગ કરવાનો છે. હવે આગળ
પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો. તો જુઓ અહીંયા પહેલા રાઉન્ડ કરેલું છે, પછી બાજુમાં ચોરસ દોર્યું છે, ફરી રાઉન્ડ છે, ફરી ચોરસ છે, અને અહીંયા જુઓ બાજુમાં ખાલી ખાના આપ્યા છે. તો તમારે અહીંયા જુઓ પહેલાં શું હતું, રાઉન્ડ પછી બોક્સ પછી રાઉન્ડ પછી બોક્સ, તો હવે બોક્સ પછી અહીંયા શું આવશે, રાઉન્ડ. તો અહીંયા તમારે સરસ મજાનું રાઉન્ડ દોરવાનું છે આ રીતે. પછી બાજુના ખાનામાં શું આવશે, શું દોરવાનું છે તમારે, બોક્સ દોરવાનું છે. આવી જ રીતે આ બાજુના બે ખાનામાં પણ અહીંયા ગોળ અને અહીંયા બોક્સ દોરવાનું છે. હવે જુઓ બીજી લાઇનમાં તીર આપેલા છે, બધા જ તીર છે ઊભા, બીજું કશું જ આપ્યું નથી. તો તમારે બાજુના ખાનાઓમાં પણ બધે આમ ઊભા તીર દોરવાના છે. પછી નીચે જુઓ ચાંદલા છે, પહેલા ખાનામાં એક છે, પછી બે છે, પછી ત્રણ છે. તો પછી અહીંયા કેટલા ચાંદલા આવશે, કેટલા આવશે બોલો, તો ચાર. તો એક આપેલો છે તો બે ત્રણ ચાર. તો આવી જ રીતે તમારે આ બધા જ ખાનાઓમાં આ બધી જ પેટર્ન આગળ વધારીને પૂરી કરવાની છે. પછી જુઓ નીચે ચાંદલા આપેલા છે, તો પહેલા ખાનામાં કેટલો ચાંદલા છે, એક છે, બીજામાં બે, ત્રીજામાં ત્રણ, ફરી ચોથામાં જુઓ એક ચાંદલો આપેલો છે. પછી આગળ ખાલી બોક્સ છે, તો આપણે શું કરવાનું છે, અહીંયા એક છે તો અહીંયા કેટલા ચાંદલા દોરીશું, બે, પછી બેની પછી કેટલા આવે છે, ત્રણ, તો અહીંયા તમારે ત્રણ ચાંદલા દોરવાના છે. હવે ત્રણ પછી કેટલા છે, એક, તો અહીંયા એક, અને બાજુમાં બે. આ રીતે બધા ખાના પૂરા કરવાના છે. હવે નીચે જુઓ, પહેલાં બે તીર આપેલા છે અને એની બાજુમાં બોક્સમાં જુઓ બે તીર ઊંધા છે, એટલે કે એ એરો નીચે દર્શાવે છે, જ્યારે આગળનો એરો ઉપર દર્શાવે છે. પછી જુઓ ઉપર છે પછી નીચે, એટલે કે ઉપર નીચે ઉપર નીચે, તો અહીંયા નીચે છે તો અહીંયા બાજુમાં શું આવશે, ઉપર. તો તમારે આ રીતે બે તીર ઉપર દોરવાના. પછી શું આવશે, નીચે, તો તમારે આ પ્રમાણે બે તીર નીચે દોરવાના. એ જ રીતે અહીંયા પણ ઉપર અને નીચે તમારે દોરવાનું છે. હવે અહીં નીચે જુઓ, અહીંયા પહેલું શું છે, ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે, ઊંધું, પછી બાજુમાં બે રાઉન્ડ છે, પછી અહીંયા છતું ત્રિકોણ છે, પછી બે રાઉન્ડ છે. તો અહીંયા શું આવશે બોલો, તો શું આવશે, ત્રિકોણ આવશે, પણ કેવું ત્રિકોણ આવશે, ઊંધું. તો તમારે અહીંયા આ રીતે ઊંધું ત્રિકોણ દોરવાનું છે. પછી ત્રિકોણની બાજુમાં શું આવશે, બે રાઉન્ડ આવશે, પછી બે રાઉન્ડ પછી શું છે, ત્રિકોણ, પણ કેવું છે, છતું. તો તમારે અહીંયા છતું ત્રિકોણ દોરવાનું છે આ રીતે. અને એની બાજુમાં શું આવશે, બે રાઉન્ડ. હવે જુઓ આગળ, અહીંયા લંબચોરસ આપેલા છે, તો જુઓ બધા જ લંબચોરસ એક સરખા છે, પણ અહીંયા બીજા લંબચોરસમાં બે ભાગ પાડેલા છે, ફરી આખું છે, ફરી બે ભાગ છે. તો તમારે એ જ રીતે અહીંયા પહેલાં આખું લંબચોરસ દોરવાનું, પછી લંબચોરસ દોરીને વચ્ચે ભાગ પાડવાનો, પછી આખું, એવી રીતના આ ખાના પૂરા કરવાના છે. અને સૌથી નીચે છે અર્ધગોળ, તો જુઓ અહીંયા અર્ધગોળ દોર્યું છે, એક છતું છે, એક ઊંધું છે, એક છતું એક ઊંધું, એટલે કે એક ઉપરનું રાઉન્ડ છે, એક નીચેનું રાઉન્ડ, એક ઉપરનું એક નીચેનું. તો તમારે આ રીતે અહીંયા પણ રાઉન્ડ દોરવાના છે. તો અહીંયા પહેલાં કયું રાઉન્ડ આવશે, ઉપરનું રાઉન્ડ આવશે આ રીતે, પછી નીચેનું. તો એ રીતે તમારે આ ખાના પણ પૂરા કરવાના છે.